પ્રશ્ન બાળ મિત્રો, નીલમાધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં આઈ બુકમાં પ્રકરણ નંબર 2 સંખ્યાની ગમ્મત એ આપણે ભણી રહ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે 12 સુધી ભણી ગયા છીએ. સંખ્યાની ગમ્મત ચેપ્ટરમાં આપણે પ્રશ્ન નંબર 12 સુધી ભણી ગયા છીએ. આજે બાળ મિત્રો આપણે 13માંથી સ્ટાર્ટ કરવાનું છે. તો બધા બાળ મિત્રો મારી સાથે 13મું પ્રશ્ન ખોલશે. એક સદીનો રણ એટલે ખાલી જગ્યા રણ કહેવાય. તો બાળ મિત્રો, જ્યારે મેં તમને પુસ્તકમાં ભણાવ્યું ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે સદી એટલે 100 રણ એટલે સદી કહેવાય. તો બાળ મિત્રો, પહેલી ખાલી જગ્યામાં આવશે 100. ચલો લખો બધા બાળ મિત્રો, પહેલી 13મી ખાલી જગ્યામાં 100. એક સદી રન એટલે 100 રન થાય. ત્યારબાદ છે 14મી ખાલી જગ્યા, વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 102 રન કર્યા હોય તો તેણે એક સદી અને કેટલા રન કહેવાય. તો બાળ મિત્રો, 102 આપણને આપેલા છે. તો સદી એટલે 100 રન થયા અને ઉપરના 2 રન એટલે 100 રન એ એક સદી થાય. એટલે આપણે લખવાનું કે એક સદી અને 2 રન કર્યા કહેવાય. તો અહીંયા લખો એક સદી અને 2 રન. ચલો લખો રન કર્યા કહેવાય. ચલો લખ્યું બાળ મિત્રો, સરસ. ત્યાર પછી આપણને આપ્યું છે કે ધોનીએ 99 રન કર્યા હોય તો એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડે છે. બાળ મિત્રો, ધોનીએ ઓલરેડી 99 રન તો કર્યા જ છે અને સદી એટલે 100 રન કરવાના થાય. તો સદી કરવા માટે તેને કેટલા રનની હજી જરૂર છે? તો 99 છે તો 1 રન હજી કરીએ એટલે 100 રન થઈ જાય ને બાળ મિત્રો. તેમાં આવશે એક, અહીંયા લખવાનું છે એ. ચલો લખો. ત્યાર પછી 16મી ખાલી જગ્યા છે, કપિલ દેવે અડધી સદી રન કર્યા એટલે ખાલી જગ્યા રન કર્યા કહેવાય. અડધી સદી એટલે બાળ મિત્રો 100ના અડધા એટલે 50. તો અહીંયા લખો 50. 16મી ખાલી જગ્યામાં જવાબ આવશે 50. ત્યાર પછી છે 17મી, જો ખેલાડીએ 87 રન કર્યા હોય તો તેને સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર છે? તો બાળમિત્રો, અહીંયા સાઈડમાં આપણે 100 - 87 કરો એટલે તમને જવાબ મળશે. બાદબાકી કરવાની છે. 0 - 7 ન જાય, 0 - 8 પણ ન જાય. તો 10 કોલેવ આપણે અહીંયા જવાનું, અહીંયા મૂકવાનો 0, અહીંયા મૂકવાના 9, અહીંયા મૂકવાના 10. 10 - 7 જાય તો 3, 9 - 8 જાય તો 1 અને 0. જવાબ આવ્યો 13. એટલે કે હજી આપણે 13 રનની જરૂર છે. જો આપણે હજી 13 રન કરીશું ત્યારે આપણી સદી પૂરી કહેવાય. અહીંયા આવશે બી. ચલો લખો બાળ મિત્રો. ત્યાર પછી છે કે 88 રન કરેલ ખેલાડી ખાલી જગ્યા રન કરે કે તરત જ તેની સદી પૂર્ણ થાય છે? જો 88 રન હોય બાળમિત્રો અને બીજા તે હજી 12 રન કરશે તો તેની સદી પૂર્ણ થાય. તો અહીંયા લખવાનું છે 12. સી. ચલો લખો બાળમિત્રો, સરસ. ત્યાર પછી આપણને આપ્યું છે પ્રશ્ન નંબર 19, મૌખિક રીતે જવાબ આપો. 99 - 1 એટલે બાળમિત્રો થાય 100. તો ત્યાં લખવાનું છે 100. ચલો લખો. બરોબર. ત્યાર પછી કીધું છે બીજું, 100 - 1 એટલે 101. ત્યાર પછી કીધું છે 100 - 2 એટલે 102. 100 - 3 103. હવે આપણે 5મી ખાલી જગ્યા આવ્યા, 100 - 4 તો 104. 100 - 9 છઠ્ઠી ખાલી જગ્યા તો 109.
ત્યાર પછી છે 100 વત્તા 10 તો 110, 100 વત્તા 19 તો 119, 100 વત્તા 59 તો 159, 100 વત્તા 16 એટલે 200. ચલો એટલું લખ્યું બાળ મિત્રો, સરસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 કીધો છે, નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો, તો આપણે શબ્દમાં લખવાનું છે. ચલો અહીંયા આપણે લખીશું 510, તો 510 આપણે લખવાના છે. પાંચ સો દસ, ચલો લખ્યું બાળ મિત્રો, સરસ. ત્યાર પછી કીધું છે 699 બે નંબરમાં, તો ત્યાં લખવાનું છે 699, 699. ત્યાર પછી 373, 373, ચલો લખ્યું બાળ મિત્રો. ત્યાર પછી 107, તો 107, તમારે સીધી જ લાઈનમાં લખવાનું છે. ત્યાર પછી છે 219, લખો 219. ત્યાર પછી છઠ્ઠું 450, લખો 450, શબ્દમાં લખવાનું છે બાળ મિત્રો. ત્યાર પછી 7મું છે 769, તો લખો 769, 769. ત્યાર પછી છે 988, લખો 988, સી લખવાનું 88. ત્યાર પછી છે 879, 879. ત્યાર પછી છે 800, તો લખો બાળ મિત્રો 800. ચલો આવડે તમને આવી રીતે શબ્દમાં લખતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 21માં આપેલું છે કે નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખો. શેમાં લખવાનું છે બાળ મિત્રો? અંકોમાં. તો પહેલું આપણને શું આપ્યું છે? 576, તો આપણે લખીશું 576. બીજું આપ્યું છે 393, 393. ત્રીજું આપ્યું છે 189, 189. ત્યાર પછી આપ્યું છે 133, 647, 585, 414, 990,
799 અને છેલ્લું છે 505. ચલો લખ્યું બાળ મિત્રો, સરસ. અહીંયા આપણે પ્રશ્ન નંબર 21 સુધી શીખ્યા. હવે આવતા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 22 થી સ્ટાર્ટ કરીશું. જય શ્રી કૃષ્ણ.